જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી. તો વાલા વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતીની અંદર પાઠ 1 થી 5 પાઠ ભણી ગયા. થોડું વ્યાકરણ તથા નિબંધ આપણે જોયા. આજે આપણે નવો પાઠ, પાઠ 6, લેખણ ઝાલી ન રહી, આ પાઠ આપણે આજે ભણવાનો છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. પાઠ 6, લેખણ ઝાલી ન રહી. આ પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનો જન્મ 10/1/1940માં થયો હતો, જે અત્યારે હયાત છે. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. આ એક લેખણ ઝાલી ન રહી એનો સાહિત્ય પ્રકાર શું છે? લોકકથા. લેખણ ઝાલી ન રહી એનો સાહિત્ય પ્રકાર કયો? તો આપણે કહેવાનું, લેખણ ઝાલી ન રહી એનો સાહિત્ય પ્રકાર લોકકથા છે. ચલો હવે જોઈએ ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો ત્રાદૃશ્ય ચિતાર અહીંયા મળે છે. કે એકવાર કહળસંગ પોતાના ગાડામાં હરખચંદ શેઠનો કપાસિયાનો કોથળો મૂકવા દેતા નથી, તો હરખચંદ શેઠને આ વાતનો બદલો કહળસંગના બાપુના કારજ સમયે કાળોત્રીના કાગળ લખવામાં ગોટાળા કરીને લે છે. બરાબર. આમ આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો તેમજ વિવિધ રૂઢિપ્રયોગો અને કહેવતોનો આ પાઠની અંદર સુંદર ઉપયોગ કર્યો છે. વ્યવહારિક વિનિયોગ ભાષાકર્મનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે. સીમાડો એટલે ગામની હદ અને પાઘડીપ, પાઘડીપ એટલે પાઘડીના જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે અને પહોળાઈમાં ઓછો, એને શું કહેવાય? પાઘડીપ. એવી રીતે આ સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે તો ભાલમાં ઉગે ઝાડ, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. કારણ કે ભાલ પંથક કેવો છે? ત્યાં કોઈ વસ્તુ થતી નથી, કારણ કે તે ક્ષારવાળો પ્રદેશ છે. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે
કબૂતરાના માળા જેવું નાનું એવું એક ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયાવરણના 501 ખોરડા છે. ખોરડા એટલે મકાન, ઝૂંપડી, માટીનું નાનું ભી ઘર, બરાબર, એને ખોરડા કહેવાય. આ બે ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે, એટલે ટૂંકમાં આ ગામની અંદર બધી જ જાતની પબ્લિક રહે છે, બધી જાતિના માણસો રહે છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય. વાજળી એટલે પવનનું તોફાન અથવા તો વાવાઝોડું. મૌર્ય એટલે આગળ. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથપે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની આ વાત છે. મૌર્ય ગામના એટલે આગળનું ગામ. તાલુકા મથકે હટાણું કરવા જાઓ એટલે ખરીદી કરવા જાવી, હટાણું એટલે ખરીદી. 3-4 મહિના ચાલે તેવી જીરણ જરૂરિયાતની વસ્તુ, જણસો એટલે કે વસ્તુ, ચીજ અથવા તો માલ, એની ખરીદી કરે અને ઘરમાં સંગ્રહી રાખે. કારણ કે વરસાદની સિઝન ચાલુ થાય એટલે ગાડા માર્ગ બંધ થઈ જાય. એ સમયે તો ગાડા જતા જવા લેવા આવવા માટે આપણા જેવા અત્યારે વાહન વ્યવહાર છે એવું હતું નહીં, બરાબર. હવે એક સમયની વાત છે, મહેનત મજૂરી કરીને બે પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. મહા મહેનત કરીને બે પાંદડે થયેલા એટલે બહુ મહેનત કરી હોય અને થોડા રૂપિયાવાળા થયા હોય એવા આ કહળસંગ છે. એ ગાડું જોડીને ધંધુકા ગામમાં હટાણું કરવા એટલે ખરીદી કરવા માટે ગયા છે. હવે સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળનું ભીલ્યું એટલે કે ભીલું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેકાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદ કરીને ગાડામાં મૂક્યું. રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. રાંઢવું એટલે શું? જાડું દોરડું. રાંઢવાનો ભરડો દેવો એટલે જાડા દોરવા, દોરડાથી આ બાંધવું. બધી વસ્તુ લઈને કહળસંગ ક્યાં જતા હતા? પોતાના ગામ. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરંગચંદ શેઠે એને સાદ દીધો કે એણે બૂમ પાડી કે હે કહળસંગ, ઊભા રહો અને આ મારા કપાસિયાનો ખોળ તમે લેતા જાઓ, હવે શું થાય છે એ જુઓ. એ કહળસંગ ભાઈ, ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને. શું કીધું? કે આ કપાસિયાનું બાચકું થોડીવાર બળદિયાને ખેંચી રાખો, તાણી ઝાલો એટલે ખેંચી રાખો એટલે બળદિયા ઊભા રહી જાય, અને આ કપાસિયાનું બચકું એટલે કે કપાસિયાની નાની ગાંસડી હોય એને શું કહેવાય? બચકું. સાથે ઘરે લેતા જાઓ ને. તો હરકસન શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે. હરકચંદ શેઠ પણ બળદ ગાડું લઈને જ આવ્યા છે, પણ બળદ ગાડાની અંદર સહેજ પણ જગ્યા નથી. એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? આ વસ્તુ કોણ બોલશે? હરકચંદ શેઠ, અરે કહળસંગ ભાઈ, કે હે હરકચંદ શેઠ, બળદિયાની ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો ખોળ ક્યાંથી હાલશે? પૈસા કપાસિયા ભરીએ કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઉં ને, એવું કોણ કહે છે? હરકચંદ. હરકચંદ શેઠ, ગામમાં હાથડી માંડીને બેઠા છો
तो माल लई જવા માટે ગાડું ભાડે કરી લેતા હોય તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો? શું કહે છે કે તમે તમારા જાતે લઈ લો ને, નકરી વાણિયા વિદ્યા વાપરીને પૈસા જ ભેગા કરવા છે, હાથે એક ગાડું લઈ લો ને એમ, બરાબર? એવું કોણ કહે છે? કહળસમ ભૈલા, આજ તો હાટની ખરીદી કંઈ ન હોત, વેદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું, તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઓ, ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે, એટલા માટે હું આ મેં આ કપાસિયાનું બાજકું ખરીદ્યું છે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફત્યું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીર હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. એ સાંભળે છે? શું કહે છે કે હે શેઠિયા, તમે નેવાના પાણીએ તો હાથ ધોવો છો, બરાબર, કાયમ મફત્યું ગોતો છો, પણ શું કહે છે, અમારે જ્યારે નાણાં ભીડ હોય એટલે પૈસાની ભીડ હોય અને ઓછીનું કે ઉધાર લેવા આવીએ ત્યારે તો તમે તમારી દુકાનેથી હેઠા ઉતારી દો છો. એ તમને સાંભળે છે કે એ તમને યાદ આવે છે? ઓલું કહે છે ને કે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? શું પાછું આવ્યું કે આપણે વેત નમીએ તો કોક હાથ નમે. તો શું કહે છે? તમે પણ અમારું ધ્યાન રાખો તો અમે તમારું ધ્યાન રાખીએ, તમે અમારી મદદ નથી કરી તો અમે તમારી મદદ શું કામ કરીએ? કહળસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા ન કરવા જોવીને. શું કહે છે? હે કહળસંગ ભાઈ, ઉધારીમાં તો મારે આખી દુકાન દઈ દેવી છે, પણ ચોપડા તો ચોખ્ખા કરવા પડે ને એમ. ત્રણ ત્રણ વરો લગી નાણાં ભરો નહીં ને ઉઘાણી કરીએ ત્યારે આંખો કાઢો, એમ હાલતું હશે? શું કહે છે? ત્રણ ત્રણ વર્ષ સુધી તમે પૈસા લઈ જાઓ અને ત્રણ ત્રણ વર્ષ સુધી તમે ભરો નહીં, અને જ્યારે અમે અમારા પૈસા લેવા આવીએ તો તમે ખીજાવ છો, આંખો કાઢો છો, એવું કંઈ ચાલે? અમારે આગળ પેટ છે ને. શું કહે છે? અમારે પણ છૈયા છોકરા છે, અમારે પેટ ભરવાના છે. આ સાંભળીને કહર સંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાએ ચડ્યો છે, હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે, ગામમાં કોઈની શરમ ભરતો નથી, ને આજ દીને ધોળે દાડે તારાને તાળા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં. શું કહે છે? હિંગ તેલ હમણાં કાં ફાટીને રૂવાડે વહી ગયો છે. શું કહેવા માગે છે? હિંગ તેલ એટલે વાણિયો, ફાટીને ધુવાડે જવું એટલે વંઠી ગયો છે બહુ એમ, વાણિયો આ બહુ વાણિયો વંઠી ગયો છે. જો એને ધોળે દારે તારા ન બતાવું તો મારું નામ કહળસમ નહીં. પછી શું થયું? ગાડા ઢૂંકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે, ત્યાં તો બળદોને ડચકારો કરીને કહળસંગે ગાડું હાંકી મૂક્યું. શું કહ્યું? ગાડા ઢૂંકડો, ઢૂંકડો એટલે પાસે. હરકચંદ વાણિયો જેવો ગાડામાં કોથળો નાખવા જાય એવો જ કહળસંગ ભાઈએ શું કર્યું કે બળદોને ડચકારો કર્યો, ડચ એવો અવાજ કરે એમ કરી એટલે બળદ ભાગે, એમ કરીને ગાડું હાંકી મૂક્યું. મોર ગાડું ને વાહે વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. શું કર્યું? આગળ ગાડું અને પાછળ હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવી ગયા. શેઠિયાએ રાડ પાડી, એ કહળસંગ ભાઈ, ઘડીવાર બળદોને તાણી ચાલો ને, મારે 2.5 મણનો ભાર છે, એ તો જોવો. કે હે કહળસંગ છે શેઠ, મારી થોડી મદદ કરો ને, 2.5 મણનો ભાર મારા માથા ઉપર છે, એ તો જોવો, થોડી માણસાઈ રાખો એમ, બરાબર. પછી પાછું શું કર્યું કહળસંગ શેઠે? શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બે ઉપાણીયાળા છે. શું કીધું? સંધ્યા બળદિયા એટલે, સંધ્યા એટલે એક બળદની જાત, કે બહુ પાણીયાળા છે એટલે બહુ બળવાન છે, ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. હવે આ યાદ રાખજો, આણે બળદિયા નો તાણી ઝાલ્યા અને ઓલાએ લેખણ તાળી નો ઝાલી. આ હરકચંદ શેઠ કહળસંગનો બદલો કેવી રીતે લે છે એ જોવા જેવું છે. એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મેલ્યું, બરાબર. કહળસંગે શું કર્યું? પોતાનું ગાડું હાંકી મેલ્યું કે આજ તો મારે હરકચંદને એનો કપાસિયાનો કોથળો મૂકવા દેવો નથી.
પછી હરકચંદસે ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ગુમર્યું. લઈ રહ્યા શું કર્યું? આ યાદ રાખવાનું છે કે મારા બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, એ વાત વાણિયાએ એના મગજમાં ઠસાડી દીધી. એટલે એમને ભીત સોસરવું સૂઝ્યું કે કહળસંગ નરાતાર દાંડાઈ કરી છે. શું કર્યું? કે કહળસંગે નર્યું, દાંડાઈ કરી છે. પછી એમનાથી બબડી જવાયું, માળા રાજપૂતે કરી છે ને કાંઈ, બરાબર. એના મનમાં મનમાં બોલ્યો, આ રાજપૂત્યો તો મારું કરી ગયો, કે કરી છે ને, મને મૂકવા ન દીધું, મારી મદદ પણ એને ન કરી, બરાબર ને. તો વિદ્યાર્થીઓ, અહીંથી આપણે પાઠ અધૂરો મૂકીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવો પાઠ જોઈશું. આજે હું તમને જે શબ્દાર્થની PDF આપું તે તમારે તમારી નોટમાં લખવાની છે, પાઠ વાંચવાનો છે, તો તમને આ પાઠની અંદર ખબર પડશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આવતા પીરિયડની અંદર બીજો પાઠ, વધારાનો અધૂરો પાઠ આપણે જોઈશું. આવજો. જય સ્વામિનારાયણ.